વિધવા મહિલાઓને વિધવા પેન્શન સહાય માટે ધરમના ધક્કા પડતા હોય જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. છેલ્લા 5 મહિનાઓથી વિધવા પેન્શન બંધ હોવાના આક્ષેપ થયા છે. આજે હાલાકીનો ભોગ બનેલી વિધવા મહિલાઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને જણાવ્યું હતું કે છેલ્લા 5 મહિનાથી અમારું પેન્શન બંધ છે, રિન્યુ કરાવી લાવો. રિન્યુ કરાવવા જઈએ તો માત્ર ટોકન સિસ્ટમથી 40 મહિલાઓને બોલાવવામાં આવે છે અને તેમાંય પૂરા 40 મહિલાઓના રિન્યુ થતા નથી. માત્ર આ 7મો મહિનો જ રિન્યુ કરવા માટે આપ્યો છે. બહોળી સંખ્યામાં વિધવા મહિલાઓ છે જે પોતાના કામ ધંધો રોજગાર છોડીને રિન્યુ કરાવવા માટે જાય છે, તેમ છતાં રિન્યુ કરાવવા ધરમના ધક્કા ખાવાનો વારો આવ્યો છે તેમ જણાવ્યું હતું. આ અંગે મનીષાબેન ભાટિયાએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. વિધવા પેન્શન માટે અમે લોકો આવ્યા છે, અમે લોકો આ બધા છે ને તે વિધવા છે અને આ વર્ષે આ મહિનામાં અમારે રિન્યુ કરાવવાનું હોય છે. આ એક જ મહિનો અમને આપે છે, એવું નહીં કે 5મામાં કરાવીએ કે 6ઠ્ઠામાં કરાવીએ તો ચાલી જાય, એવું કશું નથી. આ 7મો જ મહિનો આવે અને એવી હજારો લાખો બહેરાઓ વિધવા છે તે બધાને આ એક જ મહિનો આલે અને એમાં 40 ટોકન આપે છે અમને. અત્યારે આ લોકડાઉનના લીધે 40 ટોકન આલે, હવે 40 બહેરાઓ આવે છે એમાં 40 તો લેતા નથી. 33મો નંબર મારો હતો અને કે 40 નંબર પતી ગયા એમ કે, હવે 33મો નંબર મારો અમે ગણીને લાઇનમાં બેઠા છે અને કે પતી ગયો મારો છે, બારીએ નંબર આવી ગયો અને કે બંધ થઈ ગઈ, બારી સટકારીને બંધ કરી દીધી. તો હું અમે લોકો ટાઈમ પાસ કરવા આવું અહીંયા ગાડી આવે, મારા નાના નાના છોરાઓને મેં અત્યારે બંધ કરીને આવી છું, તાળું બહારથી બંધ કરીને આવી છું કે અત્યારે હું વહેલી આવી જઈશ. હું વારમાં 6 વાગ્યાની આવેલી છું અહીંયા ગાડી, ખાધા પીધા વગરની ભૂખી તરસી અહીં બેઠેલી છું. કાલે એવું થયું, આજે એવું થયું, રોજ રોજ અમે લોકો કઈ રીતે ધક્કા ખાઈએ. અમે લોકો પારકા કામ કરીએ, અમને તો અહીંયા ગાડી જવાબ આલવાનો હોય કે તમે રોજ રોજ એના રજાઓ લઈને જાઓ છો એમ, અમને એ બોલે અહીંયા ગાડી લોકોને ધક્કા ખાવાનો. અમારે કરવાનું કેટલું પેન્શન આવે છે? 1250. 5 મહિનાથી બંધ છે. અમારે કઈ રીતનું કરવાનું બોલો. અમે પ્રતાપનગર થી હું આવી છું, બધા અલગ અલગ વિસ્તાર થી આયા છે.